नमस्ते बाळ मित्रों, वेट डिजिटल एज्युकेशन में हूँ ऋत्वी देसाई आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। बाळ मित्रों, अहीं पे आगळना वीडियो में आपणे हड़प्पीय सभ्यतानी सामाजिक जीवन, एनी नगर व्यवस्था, मकान व्यवस्था, आर्थिक जीवन, सामाजिक जीवन, धार्मिक व्यवस्था अने एनो अंत सुधीनी माहिती मेळवी। हवे आ वीडियो में आपणे वेदकालीन समयनी माहिती मेळवानी छे। हवे आर्योनी कहीए, आर्यो कोण हता? तो के मध्य एशियामांथी आवेली, जे भारतमां आवेली मध्य एशियानी जे प्रजा छे ए भारतमां आवीने एने कायमी वसवाट कर्यो एने आर्यो तरीके ओळखाणा। अने आ आर्योना समयमां वेदोनी रचना करवामां आवी, एटला माटे एने वेदकालीन एटले ए समय एटले वेदकालीन संस्कृति कहेवामां आवे छे। वेदोनी रचना आर्योना समयमां थई एटला माटे। अने आ वीडियोमां आपणे जोईए के ए वेदकालीन समय जे संस्कृति थी ए लोगों प्रजा जीवन केवु, सामाजिक जीवन केवु, एनी माहिती आपने आ वेदों माथी मळे छे। अपना वेदों तो के अहीं तमने आ चित्रों देखाय छे, तो आ वेदकालीन संस्कृति एटले के कया कया चार वेद छे? तो के अपना मुख्य चार वेद छे, ऋग्वेद, यजुर्वेद, सामवेद अने अथर्ववेद। ऋग्वेदमां छे तो के ए लोको ए समयना लोकोनुं राजकीय जीवन छे, ए लोकोना समयनी जे प्रार्थनाओ छे, दरेक देवी देवताओने प्रसन्न करवा माटे केवी प्रार्थनाओ बोलवामां आवती एनी माहिती ऋग्वेदमां आપેલી છે। જ્યારે યજુર્વેદમાં વ્યક્તિ આપણે જે અત્યારે 16 સંસ્કારની વાત કરીએ કે વ્યક્તિના 16 સંસ્કારો એ જન્મે ત્યાંથી લઈને મૃત્યુ પામે ત્યાં સુધીના, લાસ્ટમાં અગ્નિ સંસ્કાર અને નામકરણ સંસ્કાર છે, કે પછી એના લગ્ન સંસ્કાર છે, જનોઈ સંસ્કાર છે, આ બધા જ સંસ્કારની માહિતી યજુર્વેદમાં આપેલી છે। આ ઉપરાંત વરસાદ લાવવા માટે કેવો યજ્ઞ કરવો જોઈએ, ક્યારેક અશાંતિ હોય તો શાંતિ માટેનો કેવો યજ્ઞ કરવો જોઈએ અને કેવી રીતે કરવો જોઈએ, એ બધી જ વિધિઓ આ યજુર્વેદમાં લખવામાં આવેલી છે। આ ઉપરાંત સામવેદ, તો કે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે। કેમ? તો કે સામવેદમાં સંગીતની બધી જ માહિતી, સંગીત વિષયક માહિતીઓ લખેલી છે, કેટલા પ્રકારના રાગ છે, કેવા તાલ આવે, આ બધા જ માહિતી સામવેદમાં છે। આ ઉપરાંત છેલ્લો છે અથર્વવેદ। અથર્વવેદમાં આયુર્વેદ આપણે જેને કહીએ છીએ કે ઔષધીય જ્ઞાન જે છે એ અથર્વવેદમાં છે, સાથે સાથે જાદુ છે, ટોણા છે, એ જાદુ ટોણા છે, પછી વશીકરણની પ્રક્રિયા છે, આ બધી, વશીકરણ એટલે કે કોઈ વ્યક્તિને છે ને આપણા વશ કરી લેવું, એટલે પછી એ વ્યક્તિ આપણે કહીએ ને એમ જ કરે, એમ એને બીજું કંઈ, એને પોતાનું એનું ભાન રહે નહીં, એને વશીકરણ કહેવાય। તો કે આવી આ બધી જ બાબતો અથર્વવેદમાં લખેલી છે। આ ઉપરાંત હવે આપણે એનું જોવાનું છે પ્રજા જીવનને, એ ચાલો હવે ચોપડીમાં જોઈએ। આપણા પ્રાચીન ગ્રંથો, વેદોનું અધ્યયન એટલે કે ઋગ્વેદ અને તેનું અધ્યયન એટલે કે એનો અભ્યાસ, વેદ ચાર છે, કયા કયા? ઋગ્વેદ, બીજું છે યજુર્વેદ, ત્રીજો છે સામવેદ અને ચોથો છે અથર્વવેદ। હવે આપણે જોઈએ કયા કયા ચાર વેદ? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, સૌથી જૂનો છે, અને જેમાં 10 મંડળો છે અને જેમાં 1028 જેટલા સૂક્ત છે। સૂક્ત એટલે પંક્તિ અથવા તો સારી રીતે કહેવાયેલી જે વસ્તુ છે એને સૂક્ત, એટલે કોઈ પણ વસ્તુને સારી રીતે તમારે કહેવી એને સૂક્ત કહેવાય, તો એ સૂક્ત છે, તેનો સમાવેશ થાય છે। ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે, કે એમાંથી તમને એ સમયના લોકોની જે સમાજ જીવન સંસ્કૃતિ છે અથવા તો જે ધાર્મિક, આપણે વર્તમાન સમયમાં જે શ્લોક ને એવું બધું બોલીએ છીએ ને એ બધું ગાયત્રી મંત્ર ને એ બધું ઋગ્વેદમાંથી જ લેવામાં આવ્યું છે, એટલે આપણે એમ કહી શકીએ કે ઋગ્વેદ છે ને એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે। કઈ ભાષામાં લખવામાં આવેલો? તો કે પ્રાચીન સંસ્કૃત અને વેદકાલીન સંસ્કૃત ભાષામાં ઋગ્વેદ લખાયેલો છે। ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે। એટલે આર્ય જે પ્રજા આવેલી એનું રાજકીય જીવન કેવું હતું, સામાજિક જીવન કેવું હતું, આર્થિક જીવન કેવું હતું અને ધાર્મિક જીવન શું હતું એની માહિતી તમને ઋગ્વેદના માધ્યમથી મળે છે। ઇતિહાસકારો અને પુરાતત્વવિદો છે એ ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે। કેમ? કે જેમ અવશેષોમાંથી જેટલી પ્રાચીનતમ માહિતી મળે છે એવી જ રીતે ઋગ્વેદમાંથી પણ એ સમયની જે સંસ્કૃતિ છે એની માહિતી અને સભ્યતાની માહિતી મળે છે। એટલે ઋગ્વેદને આપણે એક ઇતિહાસ જાણવાનો સ્ત્રોત કહીએ ને તો પણ ચાલે। ઋગ્વેદના કેટલાક સૂક્તો છે એ સંવાદ સ્વરૂપે પણ છે। હવે આપણે જોઈએ
કે ઋગ્વેદમાં પ્રજાજીવનનો ઉલ્લેખ જોવા મળે છે, એટલે કે એ સમયનું પ્રજાજીવન કેવું હતું. તો કે એ સમયના જે પ્રજાજીવન એટલે કે પ્રજા એ સમયની રાજ્ય વ્યવસ્થા તમે જોઈએ વહીવટ, આપણે કેમ અહીંયા અત્યારે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને રાજ્ય ને આ બધા આપણો વહીવટ કરતા હોય, એવી જ રીતે એ સમયે કેવી રીતે પ્રજાજીવન ચાલતું? તો કે ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ હતી, એનો ઉલ્લેખ ઋગ્વેદમાં કરેલો છે. સભા એ સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી, પણ તેમાં કોણ હતા? તો કે મુખ્ય રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને અગત રાજ્યના અગત્યના જે પ્રશ્નો છે, રાજ્યમાં અમુક એવા પ્રશ્નો છે કે જેમ કે આપણે એમ કહીએ પાણીની સુવિધા, ગટરની સુવિધા અથવા રસ્તાઓ, આ જે અગત્યના પ્રશ્નો છે એ ઉપરાંત ન્યાય પણ અપાતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી, તેમાં રાજાની શું કરવામાં આવતી? ચૂંટણી કરવામાં આવતી. અને રાજાની ચૂંટણી કોણ કરતા? તો કે રાજાને મદદ, રાજાની ચૂંટણી તો કે એ લોકો સભામાં જે બેસતા હોય, સમિતિમાં અને સભામાં જે લોકો બેસતા એ લોકો છે ને રાજાની ચૂંટણી કરતા. અને રાજાને મદદ કોણ કરતું? તો કે રાજાની મદદ કરવા માટે સેનાધ્યક્ષ અને પુરોહિત હોય. હવે આ સેનાધ્યક્ષ છે ને યુદ્ધમાં એને કામ આવે, અને પુરોહિત છે ને એને ન્યાય વિષયક માહિતી મેળવે, એટલે કે ન્યાયમાં છે એ પોતે જે ક્યારેક ન્યાય કરતો હોય તો એ નીતિ વિષયક જ ન્યાય છે કે કેમ, એટલે કાનૂન કાયદા પ્રમાણેનો છે કે એ લીગલી કે આપણે એમ કહીએ ને કે કાયદા પ્રમાણેનો છે, એને એમાં છે ને પુરોહિત એને સલાહ સૂચન કરે. રાજાનું એક કાર્ય છે ને સાથે સાથે શું હતું? તો કે ગણવેષણાનું હતું. ગણવેષણા એટલે શું? યુદ્ધ કરવું. એ સમયે છે ને રાજાઓને શું હતું કે રાજાઓનો પોતાનો વિસ્તાર વધારવાની એ લોકો એમાં એની બધા જ રાજાઓની ઈચ્છાઓ છે ને શું હોય કે પોતાનો વિસ્તાર વધારવો, અને એટલા માટે એ યુદ્ધો કરતા, એટલે બીજા પ્રદેશ જીતીને પોતાના પ્રદેશમાં એને શું કરી દે, સામેલ કરી દે. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 જેટલા રાજાઓ વચ્ચે યુદ્ધ થયેલા છે એની માહિતી પણ મળે છે. આવીએ હવે એના સામાજિક જીવન પર. તો કે એ સમયની પ્રજાનું સામાજિક જીવન કેવું હતું? તો કે સામાજિક જીવનમાં આપણે જોઈએ તો કે દરેક સમાજમાં એક કુટુંબ વ્યવસ્થા હતી, કે સમાજનું એક એકમ કુટુંબ હતું, અને કુટુંબ એ કેવું હતું? પિતૃપ્રધાન, પિતૃપ્રધાન વ્યવસ્થા હતી સામાજિક જીવનમાં. એની પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી, લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા. અને પિતૃપ્રધાન એટલે કે પુરુષ એટલે પિતાનું છે ને કુટુંબ એટલે કે ઘર હોય એમાં પિતાનું વર્ચસ્વ વધારે ચાલતું, એટલે એમ કહી શકે, એટલે એને પિતૃપ્રધાન કહેવાય. એટલે કે પિતૃપ્રધાન વ્યવસ્થા અને સંયુક્ત કુટુંબ એટલે કે બધા જ એના પિતાના ભાઈઓને બધા હોય એના બધા જ સાથે રહેતા. સમાજ વર્ણ અને જ્ઞાતિમાં વહેંચાયેલો હતો નહીં, એટલે કે બધા જ સમાજના દરેક લોકો હતા એ કેવા હતા? સમાન હતા. વર્ણ એટલે કે છે ને ચાર વર્ણ છે, સમાજના ચાર વર્ણ છે, ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષુદ્ર. આ ચાર વર્ણ છે, એટલે એમાં સૌથી ઊંચી જાતિનું કોણ કહેવાય, નીચી, એમાં ઉચ્ચ નીચના વર્તમાનમાં આપણે જે ભેદભાવ છે એવા ભેદભાવ વેદકાલીન સંસ્કૃતિમાં હતા નહીં. એટલે કે ઋગ્વેદ એટલે મીન્સ કે જે સ્ટાર્ટિંગ શરૂઆતની જે વેદકાલીન સંસ્કૃતિ છે એમાં આવા ભેદભાવ હતા નહીં, કોઈ ઉચ્ચ નીચનો ભેદભાવ નહોતો. અને જ્ઞાતિમાં તો બધા જ લોકો સરખા, પણ સ્ત્રી પુરુષ સમાનતા પણ એમાં જોવા મળે છે. સ્ત્રીઓનું પણ સ્થાન, ઊંચું સ્થાન જોવા મળતું, કોના જેટલું? પુરુષ જેટલું જ. એટલે આપણે એમ કહીએ કે આવી રીતે છે ને અહીંયા કેમ સ્ત્રીઓ આવી રીતે છે ને વર્ણમાં, વર્ણ વ્યવસ્થામાં સમાજ વહેંચાયેલો નહોતો, કે રાજાને યુદ્ધનું કામ તો યુદ્ધ એવી રીતે વહેંચાયેલો નહોતો, અને સ્ત્રી પુરુષની સમાનતા જોવા મળતી, અને સ્ત્રીઓનું સ્થાન પણ પુરુષો જેટલું જ ઊંચું હતું. તથા એટલે કે સ્ત્રીઓનું ઊંચું સ્થાન, સ્ત્રી સ્વતંત્ર હતું. સ્ત્રીઓને સધર્મચારિણી ગણવામાં આવતી, એટલે કે યજ્ઞમાં પણ તેમની હાજરી આવશ્યક હતી. સધર્મચારિણી એટલે કે જેટલું એટલે કે છે ને બધી ધર્મ ધાર્મિક બાબતમાં પણ સ્ત્રીઓને એક સરખું સ્થાન મળતું. કોઈ પણ પુરુષને યજ્ઞ કરવો હોય તો એ સ્ત્રી વગર એ યજ્ઞ કરી શકે નહીં, સ્ત્રી અને પુરુષ બંને સાથે મળીને જ એ યજ્ઞ કરી શકતા. તેમ તેનો અભ્યાસ અને સ્ત્રીઓને જો વેદનો અભ્યાસ એટલે કે એને ભણવું હોય, વેદનો અભ્યાસ કરવો હોય તો એ કરી શકતી. એમાં આપણને ઉદાહરણ કરી શકીએ તરીકે જોઈએ ને તો અપલા છે, લોકમુદ્રા છે, ઘોષા છે, ગાર્ગી છે, આ બધી જ સ્ત્રીઓ છે ને એ વેદોનો એને અભ્યાસ ખાસો એવો એને વેદનો અભ્યાસ કરેલો, અને છે ને વેદોમાં એણે પંક્તિઓની રચના પણ કરેલી છે, પ્રાર્થનાઓની કે શ્લોકોની રચના પણ કરેલી છે. અને પુખ્ત જે કન્યા છે એ પુખ્ત ઉંમરની થાય, એટલે કે 18 વર્ષ ઉપરની થાય, એ યુવાન અવસ્થામાં આવે પછી જ એના લગ્નો થતા. એટલે આપણે એમ કહી શકીએ કે એ સમવખતનું સમાજ જીવન છે ને ઉચ્ચતમ છે એવું કહી શકાય, કારણ કે બધા સ્ત્રી પુરુષમાં કોઈ ભેદભાવ હતા નહીં, જેવું પુરુષો કામ કરે છે એવું જ કામ સ્ત્રીઓ કરી શકતી.
ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરે જેવાનો ઉલ્લેખ મળે છે. બધા જ આપણે ઋગ્વેદમાં મેં કીધું કે એ લોકો છે ને પ્રાકૃતિક તત્વોથી, એટલે કે આ બધા જ દેવી દેવતાઓનો ઉલ્લેખ એમાં જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિને તરીકેનો પણ ઉલ્લેખ છે. સવારની દેવી એટલે કે સવારમાં જે સૂર્યોદય થાય એ સવારની જે બાબત સવારની એને છે ને ઉષા કહેતા, ઉષા થાય આપણે એમ કહીએ ને કે સૂર્યોદય થાય એને ઉષા, અને જ્યારે સૂર્યાસ્ત થાય સાંજની દેવી એને અદિતિ કહેતા. એટલે કે સૂર્યની પૂજા કરવામાં આવતી, વરસાદ માટે ઇન્દ્રની પૂજા કરવામાં આવતી, વરુણ એટલે કે વાયુની અને અગ્નિ આ ચારે ચાર પ્રકૃતિના ચારે ચાર તત્વોની પૂજા થતી અને એની બાબત ઋગ્વેદમાં છે. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડો છે એનો સૌથી વધારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આપણને ખબર છે કે આર્યકાલીન સંસ્કૃતિમાં ઘોડાનો ઉપયોગ પણ વધારે થતો. રાજાના રથ છે અથવા તો કોઈ પણ એવી ક્ષત્રિય વ્યક્તિ ઘોડો રાખતા જ, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. આ ઉપરાંત ગાયોનું પણ અને ઘણી જગ્યાએ તો છે ને યુદ્ધ શું કામ થતા, તો કે પશુઓ માટે જ યુદ્ધ થતા. એ સમયમાં છે ને રાજાઓ 100-200 ગાયોને તો પાળતા, હજાર હજાર ગાયો પાળતા, એટલે કે એ લોકો પશુઓને ખૂબ જ માનતા, એનું મહત્ત્વ હતું એ સમયે. અને પશુઓ માટે યુદ્ધ પણ કરવું એ કબીલાઈ જીવન માટે તો સાવ સામાન્ય હતું. ચાલતા થઈ જાય યુદ્ધ, કબીલાઈ જીવન એટલે કે જે છે ને ખાલી પશુઓનું એનું પાલન કરતા હોય, તો કે આવા કબીલાઈ જીવન માટે એટલે ઘોડાઓનું, આ ગાયનું, આ બધાનું પાલન કરતા હોય, પશુપાલન કરતા હોય, તો એ લોકો માટે તો છે ને સામાન્ય થઈ જતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી, કે જે વ્યક્તિ પાસે સૌથી સારી પશુઓની સંખ્યા હોય ને તો એ ધનવાન ગણાતો, એમ એને પશુઓને છે ને સંપત્તિ ગણતા. અને રાજાઓ પાસે પણ હજારો ઘોડા, હજારો ગાયો આવી, અને પશુપાલનમાં તો આવી બધી રાજાઓ પાસે પણ એટલી સંપત્તિઓ હતી. અને કોઈ વ્યક્તિને કોઈ ભેટ આપવી હોય ને તો એ હજાર ગાયોનું અને એવી રીતે ભેટ આપતા, ઘોડાઓ, ગાયો, હાથીઓ એની ભેટ આપતા. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદ વાલિકા અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ છે એ ગૌણ હતી. ઋગ્વેદકાલીન જે અર્થવ્યવસ્થા છે એમાં કૃષિ છે ને ગૌણ હતી, રાજકીય બાબતો વધારે જોવા મળતી. આ પણ કૃષિ થતી જ, પશુપાલન ને એવું બધું વધારે જોવા મળતું પણ કૃષિ સાથે થતી જ, પણ ગૌણ હતી, એમ મુખ્ય વ્યવસાય હતો નહીં. જેમ હડપ્પીય સંસ્કૃતિનો મુખ્ય વ્યવસાય શું હતો, ખેતી હતી, કૃષિ હતી, એવી રીતે જ આ ઋગ્વેદકાલીન પછી તો રાજ્ય વ્યવસ્થા આવી ગઈ અને પછી પશુપાલન ને એવું બધું આવતું ગયું, એટલે કૃષિ થોડીક શું થઈ હતી આ ઋગ્વેદકાલીનની અર્થવ્યવસ્થામાં ગૌણ રહી છે. આમ આ હતું આ આપણી ઋગ્વેદકાલીન જે અર્થવ્યવસ્થા, એનું પ્રજાજીવન અને એની જે પ્રજા સામાજિક જીવન શું હતું એની માહિતી મેળવી. અહીંયા તમારું ચેપ્ટર આ પૂર્ણ થાય છે. ચોથા ચેપ્ટરની માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું.